नमस्कार दर्शक मित्र, मैं हूं सोनल मकवाना। स्पीड न्यूज 17 में आपका हार्दिक स्वागत करती हूं। देखते हैं आज की ताजा खबरें। सोशल मीडिया में अपशब्द बोलनार सामे कड़क कार्यवाही करवा मेहर शक्ति सेना द्वारा एसपी ने कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं। सोशल मीडिया में ज्ञाति तथा ज्ञातिना अग्रणीओ तथा पोरबंदर विस्तार में विषय अपशब्द बोलनार द्वारकाना शख्स सामे कायदेकीय रीते सख्त कार्यवाही करवामां आवे तेवी मांग साथे आज मेहर शक्ति सेना द्वारा मेहर समाजना अग्रणीओ अने ज्ञातिजनों साथे राखीने एसपी तथा कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। पोरबंदर जिलाना राणावाव कुत्तेणा धारासभ्य कांतल जाडेजाए एसपी ने रजूआत करी। सोशल मीडिया में अपशब्द बोलनारा शख्स सामे पगला लेवा धारासभ्य कांतलभाई जाडेजाए एसपी ने रजूआत करी। द्वारकाना शख्स द्वारा मेहर समाज अने कांतल जाडेजा विरुद्ध अभद्र टिप्पणीना विरोध में करी रजूआत। धारासभ्य आवा शख्स विरुद्ध कायदेसरनी कार्यवाही करवा करी मांग। पोरबंदर पोलीसे आरोपीने कायदानो भान करावशे तेवो विश्वास। सोशल मीडियामां थयेल वीडियो बाबते आरोपी विरुद्ध कार्यवाही करवा मांग। रिपोर्टर भोलाभाई खुटी साथे राम मोढवाड़िया, पोरबंदर। नमस्कार, हूँ मंजुला बापोद्रा। आजे अमे अहींया एक न्याय माटे आव्या छीए। न्याय एटला माटे भाई बे व्यक्ति वच्चे जे ते कई होय ते पण पूरा समाज माटे अनाप शराप के अभद्र शब्द बोलवा ए कोईने शोभा नथी देतुं। અમે મહેર છીએ, અમને અમારી મર્યાદાનું ભાન છે, જ્ઞાન છે, અમે જેટલા ઉદાર છીએ એટલા સક્ષમ પણ છીએ અને દરેક સમાજને અપીલ છે કે તમારે કોઈને પણ કંઈ તકલીફ હોય તો આવી અને રૂબરૂ અમારી સાથે વાત કરો। પૂરા સમાજને અયોગ્ય શબ્દ શા માટે કયો? આજે કાંધલભાઈ વિશે કીધું એ અમારી નાતનો સિરમોર છે। એવી જ રીતે અમારા સમાજના દરેક આગેવાન રાજકીય હોય, સામાજિક હોય કે પછી સંસ્થાકીય હોય, અમને બધા પ્રત્યે એટલું જ સન્માન છે। તો અમારી કોઈ પણ પ્રતિષ્ઠિત હોય, અપ્રતિષ્ઠિત કે સામાન્ય વ્યક્તિ એના વિશે કોઈ અશબ્દ બોલે કે અભદ્ર ટિપ્પણીઓ કરે તો મેર સમાજ ક્યારે એને ક્ષમા ન કરી શકે। અત્યારે ધન્યવાદ, અમે પોલીસ ડિપાર્ટમેન્ટનો માનીએ છીએ, અમને દર વખતે જ્યારે ત્યારે કોઈ આવા અસામાજિક તત્વો મેર સમાજની સામે આંખ ઊંચકે અથવા તો અયોગ્ય ટિપ્પણીઓ કરે ત્યારે અમને ડિપાર્ટમેન્ટ તરફથી પૂરો સહયોગ મળ્યો છે। આજે પણ અમને પૂરો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે તો અમે એ કાયદાની મર્યાદાની અંદર રહી અત્યારે ખૂબ સંયમથી ચાલીએ છીએ અને સૌ દીકરાને ભાઈઓને એ પણ વિનંતી કરીએ છીએ કે કોઈ આપણો સંયમ ન તોડે। આજે કોઈ આપણે કંઈ કે આપણાથી સહન નથી થતું તો આપણે પણ કોઈને મર્યાદા ચૂકી અને ક્યારેય કશું કંઈ નહીં કહેવાનું। અમારા દીકરાઓ પાસે અમે એવી જ અપેક્ષા રાખીએ જે અમે બીજા સમાજ પાસે રાખીએ। વિશેષ કંઈ ન કહેતા અસ્તુ। મારું નામ કરશનભાઈ વડોદરા, મેર શક્તિ સેના પ્રમુખ। આજે સમસ્ત મેર શક્તિ સેના અને સમસ્ત મેર સમાજ મળી અને આજે અહીંયા એસપી સાહેબને આવેદન પત્ર આપવામાં આવેલ છે એ બદલ કે જે આજે એક આવર તત્વ દ્વારા અમારા સમાજને અભદ્ર ટિપ્પણી કરતા અમે લોકોએ આજે અહીંયા સમસ્ત મેર સમાજ મળી અને એસપી સાહેબને આવેદન પત્ર આપવામાં આવેલ છે અને અહીંથી ખાતરી પણ આપેલ છે કે આવા વ્યક્તિઓને સખ્તથી સખ્ત સજા કરવામાં આવશે। અને ખાસ એક મારી જાહેર વિનંતી છે સમસ્ત સમાજને કે આવા તત્વો છે જે જેને પર્સનલમાં રાખો ક્યારેય પણ અને કોઈ પણ સમાજ હોય એને વચ્ચે ન લઈ આવો એવી અમારી મહેરબાની છે। અને મહેરબાની એ કરી અમે કે ક્યારેય પણ જો ગમે સમાજ હોય પણ આખા સમાજને વચ્ચે ન લઈ આવે અને જો હવે પણ ક્યારેય પણ અને આ વ્યક્તિને સખ્તી સખ્ત સજા મળશે નહીં મળે તો અમે ગમે ત્યાંથી પણ અમે પણ એટલી ઓલી ધરાવીએ કે ગમે ત્યાંથી અને ગોતી અને એને ભાન અમે અપાવી દેશું એ અમે સમસ્ત મેર સમાજ વતી હું આજે અહીં ખાતરી આપું છું। અને ખાસ અમારા સમસ્ત યુવાનોને કે જ્યાં સુધી આપણે પોલીસનો સ્ટાફનો પૂરેપૂરો સહકાર છે તો શાંતિ જાળવે એવી પણ મારી અપીલ છે બધાએ અમારા સમાજના યુવાનોને। અને જ્યારે પણ અહીંથી અમને નહીં મળે સહયોગ ત્યારે ગમે ત્યારે પણ આવા તત્વોને અમે ગમે ત્યાંથી ગોતી લેવાની પણ અમે એટલી પશક્તિ ધરાવીએ કે ગમે ત્યાં હોય ત્યાંથી અમે ગોતી લેશું। ખાસ એક વિનંતી છે સમસ્ત સોશિયલ મીડિયાના કોઈ પણ સમાજના હોય, મેર સમાજના હોય કે ગમે અધર સમાજના હોય પણ એ પોતા પોતાના સીમિતની અંદર રહે, આખા સમાજની વચ્ચે ન લઈ આવે એવી અમારી ખાસ વિનંતી છે।